નમસ્તે. આજે આપણે ધોરણ છ, પ્રકરણ છ, પૂર્ણાંક સંખ્યાઓ જેમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખતા શીખીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તમારે આમાં ખાસ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે ધન પૂર્ણાંક હોય, જ્યારે ધન પૂર્ણાંક ઉમેરવાનો હોય ત્યારે સંખ્યા રેખા પર આપણે તેટલા પગલા જમણી બાજુ ખસશું, અને બાદ કરવાનો હોય તો ડાબી બાજુ જઈશું. ખાસ ધ્યાન રાખવાનું કે ધન પૂર્ણાંક એટલે આગળ ઋણનું નિશાની ના હોય, એ તો તમને ખબર છે. ધન પૂર્ણાંક ઉમેરવાનો હોય તો કઈ બાજુ ખસીશું સંખ્યા રેખા ઉપર? જમણી બાજુ. અને બાદ કરવા માટે આપણે ડાબી બાજુ ખસીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા તમને આપેલું છે કે માઇનસ બે માં ત્રણ ઉમેરતા તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરી દેવાની, શૂન્ય, એક, બે, જમણી બાજુ પછી ધન સંખ્યા આવશે. માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત, માઇનસ આઠ અને માઇનસ નવ. તમારે દરેક વચ્ચેનું અંતર સરખું રાખવાનું અને જ્યાં તમે બિંદુ દર્શાવો એના નીચે જ અંક લખવાનો, જેથી ગડબડ ના થાય. અહીંયા તમને કહ્યું છે કે માઇનસ બે. અહીંયા તમે જુઓ કે પાછળનો ધન પૂર્ણાંક છે, બધા મેં ધન પૂર્ણાંક જ લીધા છે. તમે જોઈ શકો છો કે ધન પૂર્ણાંક ઉમેરવાનો છે. તો આપણે કઈ બાજુ જવાનું તમને ખબર છે કે ધન પૂર્ણાંક ઉમેરવા માટે જમણી બાજુ જઈશું, કારણ કે સંખ્યા રેખામાં ધન પૂર્ણાંક ઉમેરવાનો છે એટલે આપણે જમણી બાજુ જઈશું, અને જો બાદ કરવાના હોય તો ડાબી બાજુ જઈશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ માઇનસ બે, તો આપણે સૌ પ્રથમ માઇનસ બે ઉપર પહોંચી જઈશું. આ માઇનસ બે છે, હવે એમાં ત્રણ ઉમેરવાના છે તો આપણે કેટલા પગલા જમણી બાજુ ખસશું? તો ત્રણ પગલા જમણી બાજુ. તો ચાલો શરૂઆત કરો. એક, બે અને ત્રણ પગલા જમણી બાજુ હું ખસી તો મને શું જવાબ મળ્યો? એક. શું જવાબ મળ્યો? એક. આપણે લખી દઈશું કે માઇનસ બે માં ત્રણ ઉમેરતા એક મળે છે. હવે તમને કહ્યું છે કે માઇનસ ત્રણ, સોરી, ત્રણ માં ત્રણ ચાર ઉમેરો, તો અહીંયા પણ તમારે પાછળ જુઓ, ધન પૂર્ણાંક જ છે. હું સંખ્યા રેખા નવી દોરતી નથી, તમારે દરેક વખતે નવી દોરવાની, આ રીતે રફની કરવાનું. ત્રણ માં ચાર ઉમેરતા તો ચાલો તમે ક્યાં પહોંચી જશો? ત્રણ ઉપર. તો હું ત્રણ ઉપર પહોંચી ગઈ. હવે એમાં ચાર ઉમેરવાના છે તો તમને ખબર છે કઈ બાજુ જઈશું આપણે? અહીંયા ધન સંખ્યા જ ઉમેરવાની છે માટે આપણે જમણી બાજુ જઈશું. એટલા પગલા, કેટલા પગલા? તો કે ચાર પગલા. તો એક, બે, ત્રણ અને ચાર. તો તમને શું જવાબ મળ્યો? સાત. તો તમે લખી દો કે ત્રણ માં ચાર ઉમેરતા સાત મળે છે. હવે આપણે બીજો એક છે દાખલો. અહીંયા માઇનસ ત્રણ માં ત્રણ ઉમેરવાના છે તો આપણે ક્યાં પહોંચી જઈશું? માઇનસ ત્રણ ઉપર. તો ચાલો પહોંચી જાઓ માઇનસ ત્રણ ઉપર. તમે પણ જાતે કરો. હવે એમાં ત્રણ ઉમેરવાના છે, ઉમેરવાના છે એટલે આપણે કઈ બાજુ જઈશું? જમણી બાજુ. અને એ ખાસ ધ્યાન રાખવાનું કે ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક, પછી બધું સાથે થઈ જાય એટલે ભૂલ ના પડે. તો ધન પૂર્ણાંક છે તો ધન પૂર્ણાંક ઉમેરવા જમણી બાજુ જઈશું. તો માઇનસ ત્રણ માં ત્રણ ઉમેરો તો આપણે ત્રણ પગલા જમણી બાજુ જઈશું. એક, બે અને ત્રણ પગલા જમણી બાજુ ગયા તો તમને શું મળ્યું? તો કે શૂન્ય. તો લખી દઈશું કે માઇનસ ત્રણ માં ત્રણ ઉમેરતા શૂન્ય મળે છે. આ આપણે ધન પૂર્ણાંક ઉમેરવાની વાત થઈ ગઈ. હવે આપણે બાદ કરશું ધન પૂર્ણાંક. તો ચાલો એના પણ બે ત્રણ દાખલા જોઈએ. અહીંયા હું
રકમ લખું, તમે જુઓ, ખાસ ધ્યાન રાખજો. કે પાંચમાંથી ત્રણ બાદ કરતા, પાંચમાંથી તમને કહ્યું છે કે ત્રણ બાદ કરવાનો. તો ચાલો આપણે જોઈએ. થોડી રકમ હું લખી દઉં. એમાંથી છ બાદ કરતા, ત્રીજું લખું માઇનસ એક માંથી ચાર બાદ કરતા. તો સૌ પ્રથમ તમે આના માટે એક સંખ્યા રેખા દોરી દઈએ. શૂન્ય, દરેક વચ્ચેનું અંતર આપણે સરખું રાખશું. સંખ્યા રેખા તો દોરતા બધાને આવડી ગઈ હશે. ડાબી બાજુ આપણે ઋણ પૂર્ણાંકો લઈશું શૂન્યની, અને જમણી બાજુ શૂન્યને ધન પૂર્ણાંકો લઈશું. અહીંયા આપણને બાદ કરવાનું કહ્યું છે, તો કે ધન પૂર્ણાંક પહેલા આપણે ઉમેર્યા હતા, તો જમણી બાજુ ગયા હતા. હવે આપણે ધન પૂર્ણાંક બાદ કરવાનો છે. તમે જુઓ કે ત્રણે મેં ધન પૂર્ણાંક જ લીધા છે, તો ધન પૂર્ણાંક બાદ કરવા માટે આપણે કઈ બાજુ જવાનું, તો કે ડાબી બાજુ. તો ચાલો પાંચમાંથી ત્રણ બાદ કરવા. તો સૌપ્રથમ આપણે ક્યાં પહોંચી જઈશું? પાંચ ઉપર. હવે ત્રણ બાદ કરવાના છે, તો આપણે ત્રણ કદમ કઈ બાજુ? ડાબી બાજુ ખસીશું. એક, બે અને ત્રણ, ત્રણ ડગલા ડાબી બાજુ ખસ્યા. તો તમને જવાબ શું મળ્યો? તો કે બે. તો આપણે લખી દઈશું કે પાંચમાંથી ત્રણ બાદ કરતા બે મળે. હવે આપણે તમને ખબર પડી ગઈ. હવે બીજામાં બે માંથી છ બાદ કરતા, તો ચાલો તમે સૌ પ્રથમ ક્યાં પહોંચી જશો? બે ઉપર. તો હું બે ઉપર પહોંચી ગઈ. હવે એમાંથી છ બાદ કરવાના છે, તો આપણે કઈ બાજુ જઈશું? તો તમે તરત કહેશો કે ડાબી બાજુ. કેટલા પગલા? છ પગલા. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, છ પગલા હું ડાબી બાજુ ગઈ. તો તમે જુઓ ક્યાં પહોંચી હું? તો કે માઇનસ ચાર ઉપર. તો આપણે લખશું કે બે માંથી છ બાદ કરતા માઇનસ ચાર મળે. અહીંયા જુઓ તમે ઋણ પૂર્ણાંક. હવે માઇનસ એક માંથી ચાર બાદ કરતા, તમને ખબર જ છે કે બાદ કરવાના છે, અને એ પણ ધન પૂર્ણાંક. તો આપણે કઈ બાજુ ખસવું પડશે? તો કે ડાબી બાજુ. તો માઇનસ એક ઉપર પહોંચી જાઓ સૌ પ્રથમ. આ માઇનસ એક છે, એમાંથી કેટલા? ચાર બાદ કરવાના છે, તો ચાર પૂર્ણાંક ડાબી બાજુ, ચાર પગલા. એક, બે, ત્રણ અને ચાર પગલા ડાબી બાજુ ખસતા આપણને શું મળશે? માઇનસ પાંચ. તો આપણે લખી દઈશું કે એક માંથી ચાર બાદ કરતા શું મળ્યું? માઇનસ પાંચ મળે. આ જ રીતે આપણે ઋણ પૂર્ણાંક વિશે શીખીશું અગાઉના આગળના વિડીયોમાં. જો તમે આગળના કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો.